નમસ્કાર સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ફુલાવર કોબીજની ખેતી અવલ નંબર વન છે, ત્યારે પ્રાંતિજ માર્કેટયાર્ડમાંથી રોજિંદુ 60 ગાડીઓ 500-600 ટન ફ્લાવર કોબીનો નિકાસ થાય છે. તો પ્રાંતિજનું ફુલાવર કોબી ગુજરાત સહિત બહારના રાજ્યોમાં પણ વખણાય છે અને પુષ્કળ પ્રમાણમાં માંગ છે. પૂર્વ વનમંત્રી શબ્દસરન તડવીની એફસીઆઈ ગુજરાતના ડિરેક્ટર પદે નિમણૂક. અધિક જિલ્લા કલેક્ટર એચ કે વ્યાસના અધ્યક્ષસ્થાને મિશન ઇન્દ્રધનુષ વિશ્વ કૃમિનાશક દિવસ અને વિટામિન એ ના આયોજન અંગેની યોજાઈ બેઠક. ફરી બગડી લતા મંગેશકરની તબિયત વેન્ટિલેટર પર, ડોક્ટરે કહ્યું સ્થિતિ નાજુક. ભાજપ એમએલએ નો હર્ષ સંધવીને પત્ર, રાજકોટના સીપી 15% કમિશનને ડૂબેલા નાના પરત અપાવે છે. અમદાવાદમાં પત્ની અને પુત્રના ત્રાસથી પતિએ આપઘાત કર્યો. જૈન સમાજમાં ચાલી આવતી જીવદયાની પરંપરાને આગળ દબાવતા ચોટીલા ખંધાર પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગના જમરવારમાં ભેટ કે ચાંદલામાં આવેલી રકમ 55,555 રૂપિયા ચોટીલા પાજરાપુરમાં અર્પણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. અમીરગઢ હાઈવે બ્રિજ પર કેમિકલ ભરીને જતા ટેન્કરને પાછળથી આવતા ટ્રક ચાલકે ટક્કર મારતા કેમિકલ ભરેલું ટેન્કર થયું લીકેજ. દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ 0-6 માસની જન્મેલી બાળકીઓની માતાઓનું સન્માન અને માતાઓનું અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 20 લાખના ખર્ચે ગુરુડેશ્વર અને ડોડિયાપાડા તાલુકા માટે પશુ સારવાર માટે 2 મોબાઈલ વાનનું કરાયેલું લોકાર્પણ. બગસરાના કાગદડી ગામે સેવાભાવી આગેવાન રસિકભાઈ બારધા દ્વારા અમરેલી દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ. શક્તિપીઠ અંબાજીમાં 31 વર્ષ સુધી ચાલનારી ગોયાત્રાનું આગમન. રાજપીપળા સ્વામિનારાયણ વિદ્યા મંદિર વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનું થયું ભક્તિપૂર્વક પૂજન કરાયું. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.